નમસ્કાર મિત્રો આઈએમપી એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે પ્રથમ પરીક્ષા બે હજાર એકવીસ ઓક્ટોબર મહિનાનું સંપૂર્ણ પેપર સોલ્યુશન ધોરણ સાતનું ગુજરાતીનું કુલ ગુણ એસીનું આપણે કરવાના છીએ તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો અને સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવા માટે મિત્રો વિડીયોને તમે અંત સુધી જોજો કારણ કે આ પેપર સોલ્યુશન તમે જેટલું વધારે કરશો તેટલા તમારા પેપરની અંદર સારા માર્ક્સ વધુ આવી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે બરાબર એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો વધુ વધુ પેપર સોલ્યુશન જોવાનો આગ્રહ રાખો જેથી તમારે વધારે વધારે સારા માર્ક્સ આવી શકે છે તો પહેલો પ્રશ્ન જોઈએ તો નીચેના દરેક ઉત્તર આપેલા છે જે આપણે વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે તો પહેલો પ્રશ્ન છે ગંગા જમનાનું નીર કારણ શું છે તો કે પ્રભુના ચરણ પખાડવાના છે શું શું આવશે જવાબ મિત્રો ડી આવશે પ્રભુના ચરણ પખાડવા બરાબર ગંગાના જમનાના નિર્મગાવીએ અને પ્રભુના ચરણ વખાડીએ બીજું છે પરીક્ષા વાર્તાના લેખક કોણ છે તો કે પરીક્ષા વાર્તાના લેખક છે પં પન્નાલાલ પટેલ ત્રીજું છે મનુબહેન ગાંધીને શું થતા હતા બરાબર મનુબહેન ગાંધી મહાત્મા ગાંધીને શું થતા હતા તો મહાત્મા ગાંધીના તે પૌત્રી હતા શું હતા પૌત્રી હતા ચોથું છે લીલાશ કોના આવવાથી મેદાનમાં આવશે તો લીલાશ છે એ વરસાદના આવવાથી શું જવાબ આવશે મિત્રો જોતું કે વરસાદના આવવાથી તે મેદાનમાં આવશે પાંચમું છે ભીખુ પાઠની ઘટના કયા વિસ્તારની છે તો ભીખુ પાઠની ઘટના મિત્રો સુરત શહેરની છે બરાબર કયા વિસ્તારની આવશે તો કે સુરત શહેરની છે એના પછી છઠ્ઠું જોઈએ તો દત્તુ એ કોનું બાળપણનું નામ છે દત્તુ એ કોનું બાળપણનું નામ છે તો કાકા સાહેબ કાલેકર જે હતા એમનું બાળપણનું નામ શું હતું દત્તુ તો કે ઇંગ્લિશ બોલને લગતા આપકો ડર ડરના બંધ કીજે ઓર ડાઉટ નેટ ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ કે સાથ આજે જોડ જઈએ ઇંગ્લિશ કે ટોપ એક્સપર્ટ આપકો હિન્દી ભાષા કી મદદ ઇંગ્લિશ બોલના સીખાએગે એકદમ બેઝિક છે અગર આપ ઇંગ્લિશ બોલતી સમય હિચકિચાટ આપણે ઇન્ટરવ્યુ કે લી ઇંગ્લિશ સીખના ચાતે હૈને આપને ઇંગ્લિશ કા હીરો બનના ચાતે તો એ કોર્સ આપેલી આજ હિ ડાઉટ નેટ પર આકર્ષક કો ખરીદે ઓર આપના ખુલ કે ઇંગ્લિશ બોલની કોસપને પૂરા કીજે જોઈએ દિયાને શા માટે દરિયા પાર જવું છે તો દિયાને પૈસા કમાવા માટે દરિયા પાર જવું છે આઠમો પ્રશ્ન છે કે લેખકના મતે બા એટલે તો લેખકના મતે બા એટલે સેવાની મૂર્તિ શું જવાબ લખીશું ડી ઓપ્શન ડી શેવાની મૂર્તિ એના પછી નવમો પ્રશ્ન મિત્રો તો નવમાની અંદર વલયની અવકાશી સફર પાઠમાં મિત્રોનો અનુભવ કયા મહિનાનો હતો જે અનુભવ હતો મિત્રોનો બરાબર એ કયા મહિનાનો હતો તે તે દર્શાવણ તો નવેમ્બર મહિનાનું આવશે શું જવાબ આવશે નવેમ્બર બરાબર અને દસમું આવશે કે કે વિદ્યા અધિકારી એટલે શું થાય તો કે વિદ્યા અધિકારી એટલે શિક્ષણ અધિકારી તમારો ઓપ્શન બી તમારો જવાબ રહેશે શિક્ષણ અધિકારી તો મિત્રો આ તમારા જે છે આ દસે દસ ઓપ્શનવાળા પ્રશ્નો હતા જે મોસ્ટ આઈએમપી હતા બરાબર એના પછીની વાત કરીએ તો પ્રશ્ન નંબર બે જોઈએ મિત્રો તો પ્રશ્ન બેની જ અંદર છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપો કોઈ આઠ પ્રશ્ન તમારે લખવાના છે બરાબર તો આના પ્રશ્નના તમામ જવાબ છે લહેંદી હોવાથી આપણે વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે બરાબર વેબસાઇટની ત્યાં આપણે બધા સોલ્યુશન આપણે એના મૂકી દઈશું બરાબર અત્યારે માત્ર આપણે જે ખાસ ઓબ્જેક્ટિવ પ્રકારનું છે તેનું તમામ પ્રકારનું સોલ્યુશન કર્યું હા એક છે કે તમારા બધા પ્રશ્નોના જવાબ જે બરાબર ફટોફટ આપી શકાતા હશે લેંદી નહીં હોય હું આપી દઈશ બરાબર તરિયા તોરણ કયા કયા વૃક્ષોના પાંદડા તો તમને એક કાવ્યની અંદર ઘણા બધા વૃક્ષોનો ઉલ્લેખ થયો બરાબર કે તરિયા તોરણ મંગાવના આશો પાલવ પછી શાળાએ જતા છોકરાઓ શેને વિશે વાત કરતા હતા તો શિષ્યવૃત્તિની વાત કરતા હતા બરાબર એના પછી ગાંધીજીએ સામા બેસાડીને વાઇસરોએ મળવા બોલાવ્યા હતા બરાબર ગાંધીજીએ સામા બેસાડી વાઇસરોને બોલા તો એની તમારે લખવાનો જવાબ લીલાશ ક્યાં સૂતેલી હતી બરાબર એના પછી ભીખુ પાઠના લેખક સ્ત્રીને ત્રણ પૈસા આપીને શા માટે દૂર જતા રહ્યા અને છઠ્ઠો છે લેખક શાખ ક્યારે જામી ભાભીએ દિયરની કેવું મેણું માર્યું બરાબર અને બાના વાડામાં કયા કયા ઔષધિના છોડ હતા એના પછી વિરાટનો હાથ પકડીને વિસ્મયે શું કહ્યું અને ભીખુ એની મા પાસે શા માટે ખોટું બોલ્યું તો આ બધા પ્રશ્ન મોસ્ટ આઈમપી છે મિત્રો એના પછી પ્રશ્ન નંબર ત્રણ છે જેમાં કોણ બોલે છે આ પા કે પેલી પા પાના ખાવાના તો કહું જ ને બરાબર આ કોણ બોલે છે તો તમને ખબર છે જે કાપલો કાઢી નાખવાનો વાત કરીએ પરીક્ષા પાઠની અંદરથી આ વાક્ય લેવામાં આવ્યું છે બરાબર હું એ લોકો માટે બીજો ડબ્બો જોડાવી દઉં બરાબર તો કોણ મનુબેન બોલે છે એના પછી મા પહેલી જલેબીની દુકાને છે ના ત્યાં એક શેઠે મને જલેબી ખવડાવી કોણ બોલે છે ભીખું બોલે છે એના પછી દત્તુ મેં માન્યું નહોતું કે તારામાં આવી હિંતા હશે તો આ તમારે જવાબ લખવાનો છે આ આવું મોટું પ્રકાશિત ગોળા જેવું શું હશે તો આપણે પ્રકાશની અવ જે અવકાશીય વલયની સફર છે બરાબર તેની અંદરથી વાક્ય છે એના પછી છે નીચેની ખાલી જગ્યા પૂરો મહેતા નરસૈયાનો તો એમાં આવશે આપણે સ્વામી આવશે મેં દીથડો જીરે બરાબર એના પછી ક્યાંક ચોમાસું ગાજે રાનમાં તો આમાં રાનમાં આવશે હે મેણા મારીને મારી ખાલી જગ્યા બરાબર જિંદગી સુધારી એના પછી કે બાને છાબડી ભરીને ફૂલો બરાબર ક્યાં તો કે મંદિરમાં ને એના પછી થોડી થોડી વાર પછી સામેના ખાલી જગ્યા બરાબર દરવાજાથી એક વિચિત્ર આકૃતિ અંદર પ્રવેશે ષટકોણ શું આવશે ષટકોણ પ્રકારની આકૃતિ બરાબર તો ચોથો છે નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખવાના છે તો આપ જોઈ શકો છો આપણે પ્રશ્ન નંબર બ છે એનું આપણે સોલ્યુશન કરીએ જો એમાં જોડકા કરતાને કૃતિ સાથે જોડોનો સાવ ઈજી છે પરીક્ષા છે તો પન્નાલાલ પટેલ આવશે બરાબર પછી રાનમાં છે એ ધ્રુવ ધ્રુવ ભટ્ટ આવશે આજની ઘડી રડીયામણી નરસિંહ મહેતાએ લખેલું છે અને જીવન પાથે કાકા સાહેબ કાલેકર નિબંધ છે બરાબર તો આ જે છે આવી રીતના જોડકા જોડી નાખશું તમને આ કાવ્ય પંક્તિ પૂછાણી છે પ્રશ્ન નંબર કાવ્ય પૂર્તિ કરો સખી આલા લીલા તમને મોઢે જશે વાંસ વઢાવીએ બરાબર એના પછી છે સમાનાર્થી છે જે ઘડી એટલે બરાબર એ પછી મોલ એટલે પાક થાય પાન એટલે પણ આકાશ એટલે આપણે જે નભ કહી શકીએ બરાબર શાખા પણ કહી શકે અથવા આબરું પણ કહે છે બરાબર અચંબો તો આ રીતના છે સમાનાર્થી તમને જે આવડતા હોય આપણે કોઈ પણ ચાર લખવાના છે શબ્દ શું માટે એક શબ્દ છે તો સાવ સરળ છે બરાબર માંગણી અને ધમકીભરી ચીઠી જાસા ચિઠ્ઠી અથવા તો કરના જેવી સગોડોવાળી રેલગાડીનો ખાસ ડબ્બો અને સૂકી માઠીના મોટા ગાંગડા આપણે એને ઢેફા કહીએ છીએ બરાબર એના પછી શબ્દકોશમાં ક્રમમાં ગોઠવવાનું છે અને રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે ટાપસી પૂરે એટલે અધવચ્ચે કોઈ વાત છે એ શબ્દ છે કે શબ્દોનો વાક્ય પ્રયોગ કરો તો ચ ચરણ છે સખી છે ભીડ છે ઉનર તમે કોઈ પણ એક વાક્ય પ્રયોગ કરી શકો છો એ બે કીધા છે આપણે ચાર વિડીયો ગમ્યો હોય તો વિડીયોની જરૂરથી લાઈક કરી દીજો અને અમારી ચેનલ પર પહેલી વાર તો ખાસ કરીને સબસ્ક્રાઈબ